હિંમતનગરમાં ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની બેઠક પૂર્ણ થઈ. સંગઠનના હોદ્દેદારો અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક પૂર્ણ થઈ. બેઠક બાદ હર્ષ સંઘવી અને રત્નાકરજી હોટેલથી રવાના થયા છે. તો હિંમતનગરમાં ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે હર્ષ સંઘવીએ બેઠક કરી અને આ બેઠક પૂર્ણ થઈ આપણે દ્રશ્યો બતાવી રહ્યા છીએ. સંવાદદાતા વિપુલ બાલધા આપણી સાથે લાઈવ જોડાયા છે. વિપુલ, કયા કયા ક્ષત્રિય સમાજના આગેવાનો આ બેઠકમાં ઉપસ્થિત થયા હતા, શું વધુ અપડેટ્સ? જી બિલકુલ, જે આજની બેઠક હતી જે હિંમતનગર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, સમગ્ર બેઠકમાં જે ધારાસભ્યો છે એ બેઠકના તમામને હાજર રખાયા હતા અને જિલ્લા પ્રમુખોને પણ હાજર રખાયા હતા. મહત્વપૂર્ણ બાબત છે કે ક્ષત્રિય સમાજના જે આગેવાનો છે તેમને પણ આ બેઠકની અંદર હાજર રખાયા હતા અને તમામનો મત જે છે તે જાણવામાં આવ્યો હતો. બેઠકમાં ખાસ કરીને જે પ્રકારની પરિસ્થિતિ રાજ્યમાં પ્રવર્તી રહી છે તે પરિસ્થિતિને પહોંચી વળવા ક્ષત્રિય સમાજ જે રીતે વિરોધ કરી રહ્યો છે તે વિરોધને કઈ રીતે શાંત કરી શકાય તે તમામ બાબતો ઉપર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં ખુદ ક્ષત્રિય સમાજના કેટલાક આગેવાનો છે તે પણ ઉપસ્થિત રહ્યા હતા. ક્ષત્રિય સમાજના ભાજપના આગેવાનો પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. આજની બેઠક ખાસ મળી હતી. બેઠકમાં કઈ ચર્ચાઓ કરો, જોકે જે ક્ષત્રિય સમાજના આગેવાનો છે તે આ બાબતે કંઈ પણ બોલવાનો ઇનકાર કરી રહ્યા છે, ત્યારે ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર જે છે તેઓ આપણી સાથે જોડાયા છે. ગજેન્દ્રસિંહ, આજની બેઠક ખુદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને સંગઠન મહામંત્રી રત્નાકરજી ઉપસ્થિત રહ્યા હતા, રજનીભાઈ પણ પહોંચ્યા. જે પ્રકારનો વિરોધ છે તેને લઈને કયા પ્રકારની ચર્ચા બેઠકમાં? આજની આ બેઠકમાં ખાલી માત્ર સંગઠનની ચર્ચા થઈ, આગામી કાર્યક્રમ ચર્ચા થઈ, બીજી કોઈ વિદેશ ચર્ચા થઈ નથી. પરંતુ ક્ષત્રિય સમાજનો જે વિરોધ ચાલી રહ્યો છે સમગ્ર રાજ્યમાં, આજથી તેમણે ધમરથ પણ કાઢ્યા છે અને લોકસભા બેઠક ઉપર ક્ષત્રિય સમાજ પણ મોટી સંખ્યામાં રહેલો છે, ત્યારે કયા પ્રયાસો આગામી સમયમાં? આગામી સમયની અંદર દરેક ગામમાં જે ક્ષત્રિય સમાજને ત્યાં બેઠકો કરી અને સમજાવવાનો પ્રયત્ન કરવાનું વાત થઈ ગઈ છે. તો જે પ્રકારે ક્ષત્રિય સમાજના આગેવાનો છે તેમને જે વિગતો આપવામાં આવી, તેમને જે માર્ગદર્શન આપવામાં આવ્યું છે, આગામી સમયમાં તમામ રાજપૂત સમાજના જે અગ્રણીઓ છે, જે લોકો છે, તેમની વચ્ચે ગામે ગામ જઈને તેમની સાથે વાત કરવાનો, પોતાનો મત મૂકવાની વાત જે છે તે કરવામાં આવી છે અને આ જે બેઠક છે તે હાલ બેઠક પૂર્ણ થઈ છે. કેટલાક ક્ષત્રિય સમાજના લોકો જે અહીંયા આગળ છે તેમની સાથે પણ વાત કરીશું. ખાસ આજની બેઠકમાં આપ ઉપસ્થિત રહ્યા, સમાજ જે રીતે વિરોધ કરી રહ્યો છે તેમની લાગણીને લઈને વિરોધ કરી રહ્યો છે, ભાજપ કહી રહ્યું છે વિરોધ હોઈ શકે પણ પ્રમુખશ્રી ખાલી કઈ પ્રકારની ચર્ચાઓ આજની બેઠકમાં કરવામાં આવી? ચર્ચાઓ તો એટલી જ કરવામાં આવી, અમારા ગૃહમંત્રી શ્રી હરસિમરત સાહેબે, રત્નાકરજી હતા, અમારા પ્રદેશ મહામંત્રી, સમાજના વડીલોને બોલાવવામાં આવ્યા હતા હિંમતનગર ખાતે. પણ સમાજ અત્યારે બિલકુલ એક ટસમાં ઉભો છે. વર્ષોથી પાર્ટી જોડે હતો, ભાજપથી જ બાપુઓ છે, બાપુઓથી જ ભાજપ હતું, પણ આજે ઘોડા છૂટી જાય અને તબેલાને તાળા મારવા જેવી ઘટના થઈ છે, એથી વિશેષ હું કંઈ કહી શકું નહીં. પણ ઘોડા છૂટ્યા છે, તબેલા બાંધવાની વાત ચાલી છે, એના માટેના પ્રયાસો જે છે તે ગૃહ રાજ્યમંત્રીએ શરૂ કર્યા છે, એને લઈને કોઈ ખાસ માર્ગદર્શન આપવામાં આવ્યું હોય કે સમાજ જે વર્ષોથી ભાજપ સાથે જોડાયેલો હતો હવે એ સમાજ ક્યાંક નારાજ છે તો તેને સમજાવવાના પ્રયાસો કરવા માટે ગામે ગામ જવાની વાત કરી છે, તો કયા પ્રયાસો કરવામાં આવશે? તમામ સમાજોને સાથે રાખી અને જે જે જવાબદાર વ્યક્તિઓ છે, હોદ્દેદાર જે છે, કાર્યકર્તા ભાજપના, એ તમામ લોકો હરસિમરત સાહેબે અમારા સમાજને સમજાવવાની કોશિશ કરી છે. હરસિમરત સાહેબ પહેલેથી અમારી સાથે અને અમે સમાજને દરેક કાર્યકર્તાઓને સમજાવીશું કે આપણે પાછા અંગ્રેજવાદમાં જવું નથી. વડીલોને સમજાવીશું, ગામ ગામ ઘરશું, રિઝલ્ટ તો કોઈ પણ રીતે સાબરકાંઠા લોકસભા પર મેળવીશું. તમને લાગે છે કે સાબરકાંઠા બેઠક જીત નિશ્ચિત છે? અત્યારે કંઈ ના કહી શકાય, અત્યારે ઇલેક્શનની તારીખો નજીક છે, એટલે જેમ જેમ દિવસે આવશે એમ ગીનાઠામો ઘી પડી જશે. અને અમારો સમાજ પહેલેથી દિલેર છે, એ સમાજ હાલતો આવ્યો છે, કોઈનું લીધું નથી હજી સુધી અને લેવાનો પણ નથી. ભલે બીજાને જે કરવું એ કરી શકે, પણ મને મારા સમાજ પર વિશ્વાસ છે કે સારી રીતે પાર્ટીનું અને દેશનું હિત જોઈને કામ કરશે. તો જે સમાજના આગેવાનોને આજની બેઠકમાં બોલાવવામાં આવ્યા હતા તેમને ખાસ આગામી સમયમાં ઘીના ઠામમાં ઘી ઢળે એ માટેના પ્રયાસો માટે સમજાવવામાં આવ્યું છે. આગામી સમયમાં દેશના હિત માટે મતદાન કરવા સમજાવવામાં આવશે. ફરીથી અંગ્રેજોના શાસનમાં નહીં જવાની, આપણે નહીં જઈને દેશના શાસન જે મજબૂત છે તેને, નેતૃત્વને મજબૂત કરીએ તે વાત
જે છે તે આજની બેઠકમાં કહેવામાં આવી છે. એટલે આગામી સમયમાં હવે ભાજપના જે સક્રિય સમાજના આગેવાનો છે, જે કાર્યકર્તાઓ છે, તેમ ગામ ગામ જશે, ગામડે ગામડે તમામ સક્રિય સમાજના લોકો સાથે બેઠક કરશે અને તેમને સમજાવવાનો પ્રયાસ કરશે. અને જે પ્રકારે રાજપૂત સમાજના અગ્રણીએ વાત કરી કે આગામી સમયમાં જેમ જેમ દિવસો નજીક આવશે તેમ ઘીના ઠામમાં ઘી પણ ઢળશે એવી શક્યતાઓ વ્યક્ત કરી છે.